સંતરામપુરના વાંચિયાકૂટ અને નાના નટવા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સંતરામપુર નગરપાલિકા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘન કચરાના નિકાલ માટે વિરોધ નોંધાવ્યો, જેમાં ગ્રામજનોએ મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘન કચરા માટે જે જમીન છે તે જમીન રદ કરી અન્ય જગ્યાએ ખસેડવા માંગ કરેલ છે અને જો આમ નહીં થાય તો જલવંત આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ છું અને અમને કોઈ પણ જાણ કર્યા વગર આ નગરપાલિકામાં સરકારે બારોબાર એન્ટ્રી પાડી, સર્વે નંબર 70B માં એન્ટ્રી પાડી અને એમને નામે કરી આવેલી. કાયમ આ લોકો જમીન માપવા માટે કાયમ માપણીવાળા લઈ લઈને આ લોકો અમારા ગામમાં આવે છે અને આ લોકોને રોજ હેરાન કરે છે ને અમારી વસ્તી એટલી બધી આદિવાસી આજુબાજુમાં રહી એમને ગંદકીના કારણે આરોગ્યનું નુકસાન થાય પરિસ્થિતિ છે, છતાં આ લોકો એન્ટ્રી કરી અને બારોબાર નામે કરી આપી. અમારી પંચાયતને કોઈ પણ જાતની જાણ કર્યા વગર ડાયરેક્ટ આ લોકોએ નામે કરી આપી અને આ એન્ટ્રી જો રદ ના થાય તો અમે આંદોલન ઉગ્ર આંદોલન કરશું. અને કેટલો વિસ્તાર આવેલો છે ને ડમ્પિંગ સાઇટ થાય છે તો શું નુકસાન થાય? આજુબાજુમાં લગભગ 5-6 ગામો આવેલા આજુબાજુમાં ને 1000થી ઉપર વસ્તી આજુબાજુમાં ગામમાં નજીકમાં જ આવેલી. અમારા ગ્રુપ પંચાયત ગ્રામ ગરાડિયાની પંચાયતમાં જ એટલી વસ્તી આવેલી ને આજુબાજુ તો બહુ ગામડા આવેલા છે. શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ મોહનભાઈ ડોડિયા. આજે શેનું આવેદન પત્ર આપવા આવેલું? આજે અમે વાજ્યાકોટ ગામથી આવેલા છીએ. સંતરામપુર તાલુકો અને નગરપાલિકાને સરકારશ્રીએ પંચાયતોને કોઈ પણ જાણ કર્યા વગર ગામજનોને વિશ્વાસમાં લીધા વગર 198 સર્વે નંબરની જમીન નગરપાલિકાના ગટર અને એનો પાણીના નિકાલ માટે આપી દીધી છે અને એ એરિયાની અંદર 3 ગામોની બોર્ડર આવેલી છે જ્યાં આશરે 1500થી 2000ની આજુબાજુ વસ્તી છે અને ખેતીલાયક સર્વે નંબરો આવેલા છે. આ ગટરના પાણીથી આવનાર ભવિષ્યની અંદર અમારા કૂવાઓનું પાણી પ્રદૂષિત થાય એવી પરિસ્થિતિ છે અને એ પાણીને નદીમાં છોડવાનું છે એટલે નદી કાંઠાની અંદર અમે આદિવાસીઓ જ્યાં અમારું રહેણાંક વિસ્તાર છે એમને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ત્યાંના જે કૂવાઓનું અમે પાણી પી રહ્યા છે એનું બી ભૂગર્ભ જળ ખરાબ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે એના માટે એ અમારું ભવિષ્ય આવનાર સમય બગડે નહીં એટલા માટે અમે જાણ કરવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. શું નામ? મારું નામ કટોરા યોગેશ કુમાર શંકરભાઈ. જો આ રજૂઆતને યોગ્ય ધ્યાને લેવામાં ના આવે તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. દીપેશ પ્રજાપતિ, KTV ન્યૂઝ, સંતરામપુર.